हेलो स्टूडेंट्स, आनाथी आगळना लेक्चर में आपणे લોકોએ આપણો ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કર્યું તો રાઈટ અને એમાં આપણે આપણો ફર્સ્ટ ટોપિક જે છે ઘણોનો કાર્તેશિયન ગુણાકાર એની વિશે ડિટેલમાં વાત કરી હતી, રાઈટ? હવે એને જ રિલેટેડ આપણાને કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે સ્વાધ્યાય 2.1 માં, તો એની આપણે વાત કરીશું, રાઈટ? તો નાના નાના ઇઝી ઇઝી 1-1 માર્ક્સના ક્વેશ્ચન છે કે કઈ રીતે તમે કોઈ પણ ગણો આપ્યા હોય એનો કાર્તેશિયન ગુણાકાર, રાઈટ? અને એના આપણે કેટલીક જે નોંધ જોઈતી એનો ઉપયોગ કરીને સમ્સ જે છે તમે કઈ રીતે કરી શકો, રાઈટ? તો આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1 થી. તો તમને બે ક્રમયુક્ત જોડ આપેલી છે અને કીધું છે કે એક્સ અને વાય શોધો. તો આપણાને ખબર છે કે બે ક્રમયુક્ત જોડ હોય તો એના અનુરૂપ ઘટકો પણ સમાન હોય, રાઈટ? ને હવે આ વસ્તુ તમે ઓલરેડી કરી ગયા છો કે અનુરૂપ ઘટકો સમાન હોય, રાઈટ? તો અહીંયા શું થઈ જશે? તો કે આજે એક્સ બાય 3+1 છે ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? 5/3, રાઈટ? એટલે કે તમને એક ઇક્વેશન આવું કંઈક મળશે. અને બીજું શું મળશે? તો કે વાય માઇનસ 2/3 ઇઝ ઇક્વલ્સ ટુ 1/3. અને હવે તો કે આ બંને સમીકરણને ઉકેલીને એક્સ અને વાયની કિંમત શોધતા આવડે તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે આપણાને? 2. અને વાય ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? તો કે 1, રાઈટ? તો જ્યારે બી તમને બે ક્રમયુક્ત જોડ આપેલી હોય અને એની ઇક્વાલિટી હોય તો તમે એના અનુરૂપ ઘટકોને સમાન લઈને કેલ્ક્યુલેશન જે છે કરી શકો, રાઈટ? નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. તો શું કીધું છે ક્વેશ્ચન નંબર 2 માં? કે કોઈ ગણ એ માં 3 ઘટકો હોય અને બી તમને આપેલું છે 3, 4 અને 5, તો એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા શોધો. તો આપણે સૂત્ર જોયું હતું કે એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા કઈ રીતે શોધાય? તો કે એ ના ઘટકોની સંખ્યા ગુણ્યા બી ના ઘટકોની સંખ્યા, રાઈટ? એટલે આપણે આ સૂત્ર જોયું હતું, એન ઓફ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ્સ ટુ એન ઓફ એ ઇન્ટુ એન ઓફ બી, રાઈટ? હવે અહીંયા બંને એ અને બી ના ઘટકોની સંખ્યા કેટલી છે? તો કે 3, 3. તો એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા જે છે કેટલી થશે? 9, રાઈટ? તો સિમ્પલ વેમાં તમે લોકો એનો આન્સર જે છે આપી શકો કે જ્યારે બી તમને એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા શોધવી હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 3. તો શું કહે છે ક્વેશ્ચન નંબર 3 માં? કે તમારે જી ક્રોસ એસ અને એસ ક્રોસ જી શોધવાનું છે, બંને ગણ તમને લોકોને આપી દીધા છે, રાઈટ? તો આ ગણો કઈ રીતે શોધવાના એ આપણે ઓલરેડી લાસ્ટ ટાઈમ બી એક્ઝામ્પલ્સની રીતે જ જોયું હતું કે તમારે શું કરવાનું. તો કે અહીંયા જી ક્રોસ એચ શોધવું હશે તો 7, 8 × 5, 4, 2. હવે તો કે પહેલો ઘટક અહીંયા કેમાંથી હશે? જી માંથી, અને બીજો ઘટક એચ માંથી. એટલે કે 7 × 5, 7, 5, 7, 4 અને 7, 2. એવી જ રીતે પછી 8 × 2 બનશે તો 8, 5, 8, 4 અને 8, 2, રાઈટ? એટલે તમને કેટલી ટોટલ 6 ક્રમયુક્ત જોડ મળશે. અને એવી જ રીતે એચ ક્રોસ જી કીધું હોય તો પહેલા એચ ગણ લખવાનું અને પછી જી. તો એમાં શું હશે એનાથી ઊંધું? કે પહેલા ઘટકો એચ ના લખવાના અને પછી જી ના લખવાના, રાઈટ? હવે અહીંયા તમે એચ ક્રોસ જી કે જી ક્રોસ એચ ગણો, તમારી જે ઘટકો હશે એ જી અને એચ ના આગળ પાછળ હશે, પણ કુલ જે તમારી પાસે જી ક્રોસ એન એચ અને એચ ક્રોસ જી ના ઘટકોની સંખ્યા હશે કેવી હશે? સરખી જ હશે, રાઈટ? તો એ વસ્તુ જે છે તમારે માઇન્ડમાં રાખવાની. તો આ રીતે આપણે જી અને એચ તમને જ્યારે બી કોઈ પણ ગણો માટેનો કાર્તેશિયન ગુણાકાર કીધો હોય તો તમારે આ રીતે એનો કાર્તેશિયન ગુણાકાર કરવાનો, રાઈટ? ઓલરેડી ક્રમયુક્ત જોડ વિશેની વાત તમે કરી ગયા છો, બસ એને જ અહીંયા આપણે ગણમાં રિપ્રેઝેન્ટ કરી છે, દેટ ઇઝ, બીજું કંઈ જેમાં નવું છે નહીં, રાઈટ? તો આ થઈ ક્વેશ્ચન નંબર 3ની વાત. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કીધું છે ક્વેશ્ચન નંબર 4માં? કે તમારે વિધાન સત્ય છે કે અસત્ય કહેવાનું છે, રાઈટ? અને જો વિધાન અસત્ય હોય તો એને ફરીથી લખવાનું છે, રાઈટ? તો હવે એમ અને એન જે છે એના ઘટકો આપ્યા છે, તો પી ક્રોસ ક્યુ એટલે કે બંનેનો કાર્તેશિયન ગુણાકાર આ થશે? તો તે ઓબ્વિયસલી નહીં થાય. આપણને ખબર છે કે બંનેમાં 2 ઘટક છે તો પી ક્રોસ ક્યુમાં 4 ઘટક તો હોવા જ જોઈએ, પણ અહીંયા 4ની જગ્યાએ ખાલી કેટલા ઘટક છે? 2 ઘટક છે, રાઈટ? તો આપેલું વિધાન કેવું થઈ જશે? અસત્ય. અને સત્ય વિધાન તમારે લખવું હોય તો તમે શું લખી શકો? બંનેનો ક્રોસ પ્રોડક્ટ લખતા આવડે કે પી ક્રોસ ક્યુ બંને ગણોનો કાર્તેશિયન ગુણાકાર છે, તમે ઇઝીલી ત્યાં લખી શકો, રાઈટ? એટલે તમારું સાચું વિધાન જે છે મળી જશે. નેક્સ્ટ આપણે જોઈએ તો એમાં તમને શું કીધું છે કે કયું વિધાન સત્ય છે અને કયું
સત્ય છે જ આપણે જણાવવાનું છે. તો તમને શું કીધું છે કે બે અરિક્ત ગણો છે જ્યાં એક્સ એ એમાં છે અને વાય એ બીમાં છે, તેવી તમામ ક્રમયુક્ત જોડ એક્સ વાય નો અરિક્ત ગણ એ ક્રોસ બી છે. તો ઓબ્વિયસ છે કે તમે એક્સ વાય પેર લો છો જ્યાં એક્સ એમાંથી છે, વાય બીમાંથી છે, અને જોડ બી આપણે કેવી લઈએ છે, ક્રમયુક્ત જોડ લઈએ છે. તો જો એ અને બી અરિક્ત ગણ હશે તો આ એક્સ અને વાય જે છે તેમાં હશે, એ ક્રોસ બીમાં જ હશે, રાઈટ? એટલે આપેલું વિધાન કેવું થશે, સત્ય થશે, રાઈટ? એની વ્યાખ્યા પરથી તમે ઇઝીલી આને અન્ડરસ્ટેન્ડ કરી શકશો, રાઈટ? નેક્સ્ટ એમાં જ તમને પૂછ્યું છે કે જો એ ઇઝ ઇક્વલ્સ ટુ 1, 2 અને બી ઇઝ ઇક્વલ્સ ટુ 3, 4 હોય તો એ ક્રોસ બી ઇન્ટરસેક્શન 5 ઇઝ ઇક્વલ્સ ટુ 5 થાય. હવે અહીં આપણે વાત ક્યાંથી ચાલુ કરવાની, તો કે આપણે છેદગણ વિશેની બધી પ્રોપર્ટીઝ જે છે એના ગુણધર્મો ઓલરેડી ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા છીએ, રાઈટ? તો તમને ત્યાં શું કીધું છે કે બી ઇન્ટરસેક્શન 5. હવે તમે જ્યારે બી બી ઇન્ટરસેક્શન 5 કરશો તો આપણને ખબર છે કે કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો છેદગણ શું હશે, ખાલી ગણ, રાઈટ? એટલે કે આપણે જ્યારે બી છેદ 5 ફાઇન્ડ કરીશું કે બી ઇન્ટરસેક્શન 5, તો તમને ત્યાં શું મળશે, 5. તો આ તમારું જે વિધાન છે શું થઈ જશે, એ ક્રોસ 5. ને હવે આપણે ખબર છે કે જો તમે બે કોઈ પણ ગણોનો કાર્ટેઝિય ગુણાકાર કરો છો અને એમાં કોઈ એક ગણ જે છે એ ખાલી ગણ છે, તો એનો આન્સર બી શું થશે, ખાલી ગણ થશે. એટલે એ ક્રોસ 5 ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, 5. ને એ જ વસ્તુ અહીંયા તમને કીધી છે કે બે ક્રમયુક્ત જોડના બે ગણો પૈકી કોઈ પણ એક ગણ ખાલી ગણ હશે તો આન્સરમાં ખાલી ગણ જ મળશે. એટલે આપેલું વિધાન કેવું થશે, સત્ય થશે, રાઈટ? તો કોઈ પણ વિધાન સત્ય છે કે અસત્ય, આપણે કાર્ટેઝિય ગુણાકારની વ્યાખ્યા, રાઈટ, અને એની પ્રોપર્ટીઝ પરથી ઇઝીલી કહી શકીએ, રાઈટ? તો આ વાત છે ક્વેશ્ચન નંબર 4ની. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 5, રાઈટ? તો શું કીધું છે ક્વેશ્ચન નંબર 5માં કે આપણે A ક્રોસ A શોધવાનો છે, રાઈટ? એટલે આમાં આપણે મેં તમને વાત કરી હતી કે અહીંયા જે આપણી પાસે જોડ હતી એમાં પહેલા કેવું બે જ ઘટકો હતા, અહીંયા કેટલા ઘટકો હશે, A, B અને C, ત્રણ ઘટકો વાળી જે પેર છે, જે જોડ છે, ક્રમયુક્ત જોડ આપણે લખવાની છે. તો આનો આન્સર જે છે ઇઝીલી આપણે કઈ રીતે લખી શકીએ, તો કે પહેલા તમારી પાસે ત્રણ ગણ છે, ત્રણ વખત તમારે કાર્ટેઝિય ગુણાકાર કરવાનો છે. તો બે માટેનો કાર્ટેઝિય ગુણાકાર આપણાને આવડે છે, રાઈટ? તો આપણે બે માટે કરીશું, એનો જે આન્સર આવશે એની સાથે પાછો આપણે આ એનો ક્રોસ એટલે કે એનો કાર્ટેઝિય ગુણાકાર કરીશું, રાઈટ? એ જ વસ્તુ તમને અહીંયા આપેલી છે કે શું કીધું છે, તો કે A ક્રોસ A શોધવાનું છે અને A ઇઝ ઇક્વલ્સ ટુ શું છે, -1, 1. તો સૌથી પહેલા આપણે બે વખત એનો કાર્ટેઝિય ગુણાકાર કરીશું અને એકને હમણાં એવું ને એવું જ રહેવાનું, રાઈટ? હવે કાર્ટેઝિય ગુણાકાર કરશો તમે A ક્રોસ A નો, એટલે તમને શું મળશે, -1 જોડે -1 અને 1, અને પછી 1 જોડે -1 અને 1. હવે તો કે આ ચારે ચાર ઘટક સાથે તમારે આ બે ઘટકો એડ કરવાના છે, રાઈટ? એટલે ત્યાં તમારી પાસે શું થઈ જશે, તો કે આ -1 -1 તો હતો જ અને આ -1 એડ થશે, એટલે પહેલી પેર શું હશે, -1 -1 -1. પછી એ જ -1 -1 સાથે 1 એડ થશે, એટલે -1 -1 1. એવી જ રીતે આ ત્રણે ત્રણ પેર માટે થશે, રાઈટ? એટલે ટોટલ તમને બીજા કેટલા 6 ઘટકો મળશે, રાઈટ? એટલે જ્યારે બી તમે A ક્રોસ A શોધશો જેના બે ઘટકો છે ગણના, તો એની માટે તમને કેટલા ઘટકો મળશે, ટોટલ 8 ઘટકો મળશે, રાઈટ? તો આ રીતે તમને જ્યારે બી ત્રણ વખત કાર્ટેઝિયા ગુણાકાર કરવાનો કીધો હોય તો ઇઝીલી તમે એનો આન્સર જે છે ફાઇન્ડ કરી શકો. જસ્ટ ધ્યાનમાં રાખજો કે પહેલા બેનો કરવાનો અને પછી એમાં ત્રીજા સાથે પ્રોસેસ કરવાની, રાઈટ? તો આ વાત છે કે ક્વેશ્ચન નંબર 5ની. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને લોકોને શું કીધું છે કે A ક્રોસ B આપેલું છે, તો A અને B શોધવાનું છે. હવે મારે A અને B શોધવા છે અને મારી પાસે બંનેનો ક્રોસ પ્રોડક્ટ છે, તો હું એટલું માનીને ચાલીશ કે પહેલો ઘટક જે છે એ નો હશે અને બીજો ઘટક જે છે બી નો હશે. તો મારી પાસે જે ચાર પેર છે એમાં પહેલો ઘટક કયો છે, તો કે A અને B, એટલે A માં કયા ઘટકો હશે,
तो के ए बी अने बी मा कया छे तो बीजो घटक कयो छे एक्स अने वाई तो अहींया शुं थई जशे एक्स अने वाई तो आ थई गया आपणो गण ए अने आ गण बी राइट तमे ज्यारे नोट डाउन नोटबुक में लखो तो आ प्रोसेस तमारे एक्जाम में भी लखवानी बट आ तमारी अंडरस्टेन्डिंग माटे के तमने खबर छे कि ए क्रॉस बी मा टोटल चार घटको छे तो बन्ने मा बब्बे घटको हशे राइट पहलो घटक ए नो हशे बीजो घटक बी नो हशे तो इजीली तमे ए बी ने जे छे अलग करीने नो आंसर लखी सको राइट तो आवी रीते कोई पण जग्याए तमने कदाच कार्टेशियन गुणाकार आपी दीधो होय ने गणना घटको शोधवाना कीधा होय तो त्यां भी तमे इजीली कैल्क्युलेशन करी सको राइट नेक्स्ट क्वेश्चन जोईए तो नेक्स्ट क्वेश्चन में आपणे शुं कीधुं के ए बी सी अने डी आपेलुं छे ने नीचेना परिणामो चकासवाना छे राइट तो एक परिणाम आपणे जोईए एज रीते तमारे बीजुं भी बतावानुं छे કે ત્યાં આપણે બતાવીશું શું પહેલા તો કે એ ક્રોસ બી છેદ સી હવે સૌથી પહેલા તો આપણે એનો આન્સર શોધવો પડશે તો એ છેદ બી સોરી અહીંયા આપણને જોઈએ છે શું બી છેદ સી તો સૌથી પહેલા આપણે શું કરીશું તો કે બી અને સી નો છેદગણ શોધીશું તો એ તમને શું મળશે ફાઈવ હવે ફાઈવ નું આપણે કોઈ પણ ગણ એ સાથે ક્રોસ પ્રોડક્ટ કરીશું એટલે કે કાર્ટેશિયન ગુણાકાર કરીશું તો આન્સર શું મળશે ફાઈવ राइट एटले एक बाजू नो डाबी बाजू जे छे आपणे बतावी दीधुं के ए क्रॉस बी छेद सी शुं मळशे फाइव हवे तो के जमणी बाजू तरफ जईए तो जमणी बाजूमां सौथी पहेला शुं छे ए क्रॉस बी अने ए क्रॉस सी हवे तो के बन्नेनो कार्टेशियन गुणाकार शोधता आवडे तो तमारे शुं शोधवानुं ए क्रॉस बी अने ए क्रॉस सी हवे तो के आ बन्ने बी ना कई नहीं तो गण ज छे तो ए बन्ने गणमांथी તમે એનો છેદગણ શોધી શકો તો કોઈક એવી પેર કોઈક એવી ક્રમયુક્ત જોડો જે બંનેમાં સરખી આવતી હોય રાઈટ પણ અહીંયા તો આપણને બંનેમાં સરખી કોઈ પણ પેર નથી મળતી રાઈટ એટલે કે આપણો બંનેનો જે છેદગણનો આન્સર છે શું થઈ જશે ફાઈવ ને હવે તમે જોશો તો આપણી ડાબી બાજુ અને આ જમણી બાજુ બંનેનો આન્સર સેમ છે તો એક અને બે પરથી આપણે કહી શકીએ કે આ જે રિઝલ્ટ છે એ કેવું છે સાચું છે આપણે એ જ તો બતાવવાનું હતું राइट अने बीजु शुं बतावानुं छे तमारे तो के ए क्रॉस सी ए बी क्रॉस डी नो गण छे तो एना माटे तमारे खाली बे ज वस्तु फाइंड करवानी छे ए क्रॉस सी अने बी क्रॉस डी राइट बी क्रॉस डी मां घटको थोड़ाक वधारे छे पण तमने खबर छे के 16 पेर मळशे तो 16 पेर जे छे तमे इजीली लखी शको पहेला 1 साथे पछी 2 साथे 4 घटक पछी 3 साथे अने 4 साथे राइट हवे तमारे शुं जोवानुं छे तो के ए क्रॉस सी ना जे घटक छे ए बी क्रॉस डी मां छे के नहीं तो 1 5 1 6 2 5 2 6 बधा ज घटको बी क्रॉस डी मां छे एटले आपणे एवुं कही शकीए के ए क्रॉस सी ना बधा ज घटको बी क्रॉस डी मां छे एटले के ए क्रॉस सी जे छे ए बी क्रॉस डी नो शुं थशे उपगण थशे રાઈટ તો આ રીતે તમે જે આપણે ઓલરેડી ગણ જોઈ ગયા છીએ એનો યુઝ કરીને આના જે તમે રિઝલ્ટ છે એ બી ઇઝીલી સાબિત કરી શકો રાઈટ તો આ વાત થઈ ગઈ ક્વેશ્ચન નંબર 7ની એટ 9 અને 10 આપણે જોઈએ તો સેમ વેમાં તમારે ખાલી નાની નાની કેલ્ક્યુલેશન જે છે કરવાની છે તો જોઈએ કે કઈ રીતે આપણે આન્સર ત્યાં ફાઇન્ડ કરી શકીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો શું કીધું છે ક્વેશ્ચન નંબર 8માં કે એ અને બી આપેલા છે તો એ ક્રોસ બી લખવાનું છે તો હવે એ ક્રોસ બી લખતા તો આવડે એ ક્રોસ બી ને કેટલા ઉપગણો હશે અને તમામ ઉપગણોની યાદી બનાવો હવે આના માટે તમારે શું રિકોલ કરવાની ઉપગણની વ્યાખ્યા જે ઓલરેડી આપણે લોકો ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા હતા રાઈટ કે કોઈ પણ ગણોને ઉપગણ કેટલા હોય તો આપણે શું જોયું હતું કે 2n જેટલા ધારો કે ગણમાં n ઘટકો હોય તો એના ઉપગણોની સંખ્યા કેટલી હોય 2n જેટલી તો અહીંયા આપણી પાસે ગણ કયો છે તો કે a ક્રોસ b તો n ક્રોસ b માં કેટલા ઘટકો છે 4 રાઈટ તો a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા શું હશે તો કે 2 ની 4 ઘાત એટલે કે ટોટલ 16 અને હવે આ 16 ઉપગણોની આપણે યાદી બનાવવાની છે બટ અગેન યાદ રાખજો કે તમે ઉપગણ લખો છો એટલે દરેક ઘટકને તમારે ગણમાં લખવાનું રાઈટ ઉપગણ છે એટલે ઘટકો શેમાં આવશે ગણમાં આવશે
અને હવે તો કે એ ક્રોસ બી ના ઉપગણ લખતા આવડે, આપણે જોયું તો કે બે ઉપગણો તો ફિક્સ જ હોય કોઈ પણ ગણના, ફાય અને એ ક્રોસ બી, એટલે કે ફાય અને એ ગણ પોતે, રાઈટ? પછી તો કે તમારી પાસે આ ચાર ઘટકો છે, વન અને થ્રી આખું શું થશે, તમારો એક ઘટક થશે, તો એને તમે એઝ અ ઉપગણ લખો, તો આ રીતે લખવાનું ગણમાં વન અને થ્રી. એવી જ રીતે વન ફોર, ટુ થ્રી, ટુ ફોર, ચારે ચાર. પછી બબ્બેની પેરમાં ઘટકો આવશે, વન થ્રી વન ફોર, વન થ્રી ટુ થ્રી, વન થ્રી ટુ ફોર, વન ફોર ટુ થ્રી, વન ફોર ટુ ફોર, ટુ થ્રી ટુ ફોર, રાઈટ? બબ્બેની પેરમાં આપણે ઘટકો લેવાના અને પછી ત્રણ ત્રણની પેરમાં લેવાના, રાઈટ? તો એ રીતે તમે કોઈ પણ ગણ માટેની ઉપગણની યાદી જે છે બનાવી શકો. નોર્મલી જે રીતે તમે પહેલા કોઈ પણ ગણ માટે ઉપગણ લખતા હતા, એ જ રીતે ખાલી અહીંયા ઘટકો જે છે પેરમાં આપેલા છે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની, બાકીની કેલ્ક્યુલેશન એઝ ઇટ ઇઝ. અને જ્યારે બી વધારે ઉપગણ લખો તો આ જ રીતે નંબર આપીને લખજો, તો કોઈ પણ ઘટક રહી ના જાય, રાઈટ? સોળે સોળ તમને જો લિસ્ટ કરવાના કીધા હોય, યાદી બનાવવાની હોય, રાઈટ, તો હંમેશા તમારે એને નંબર આપીને લખવાના, સો દેટ તમને કોઈ કન્ફ્યુઝન રહે નહીં, રાઈટ? બને તો તમને આ બંને પહેલા લખવા હોય તો તમે લખી શકો, લાખી લાસ્ટમાં લખશો તો બી વાંધો નહીં. તમને ખબર જ છે કે આ બંને ઘટકો તો કોઈ પણ ગણના ઉપગણ હશે જ હશે, રાઈટ? તો આ રીતે તમને જ્યારે બી ઉપગણની વાત કરી હોય તો ત્યારે તમારે ઉપગણની વ્યાખ્યા ધ્યાનમાં રાખવાની અને એના રિલેટેડ કેલ્ક્યુલેશન જે છે એ કરવાની રહેશે, રાઈટ? તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો અગેન એ જ વસ્તુ કે ક્વેશ્ચન નંબર 9માં શું કીધું છે કે એ અને બી ના ઘટકોની સંખ્યા આપેલી છે, રાઈટ? અને આ કેટલીક પેર આપી છે તમને, કેટલીક જોડ આપી છે જે એ ક્રોસ બી ના ઘટકો છે, તો એ અને બી શોધવાના છે. તો અગેન હું ખાલી એ અને બી લખી દઈશ, અને હવે કરવાનું શું, તો કે જેટલી બી પેર તમને એ ક્રોસ બી ની આપેલી છે, જેટલી બી જોડ, રાઈટ, એનું આપણે ખબર છે કે પહેલો ઘટક જે છે એ માં હશે, બીજો ઘટક બી માં હશે. તો હું લખી દઉં અહીંયા કે એક્સ અને વાય અને વન અને ટુ. વન તો પાછું રિપીટ છે તો આપણે એને ગણમાં તો લખીશું નહીં, રાઈટ? સોરી, અહીંયા એક્સ વાય અને ઝેડ આવશે ને, એ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે, તો કે પહેલો ઘટક કયો કયો છે, તો કે એક્સ વાય અને ઝેડ, અને બીજો ઘટક કયો થશે, તો કે વન ટુ અને વન, એટલે આપણે ખાલી શું લખીશું, વન અને ટુ, રાઈટ? તો આ થઈ ગયું આપણો આન્સર. તમને ખાલી જેટલી બી પેર આપી છે આ ત્રણ પેર, એના ઉપર તમે વર્ક કરશો તો ઇઝીલી તમને ખબર પડશે કે એ માં કયા ઘટકો હશે અને બી માં કયા ઘટકો હશે, રાઈટ? સો અહીંયા થઈ ગયું એ ના ઘટકોની સંખ્યા ત્રણ, બી ના ઘટકોની સંખ્યા બે, જે તમને આપેલું છે તો એ કન્ડિશનને સેટિસ્ફાઈડ કરે છે, તો એ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર, રાઈટ? એ જ વસ્તુ અહીંયા લખેલી છે કે એ ક્રોસ બી માં છ ઘટકો હશે, પણ એમાંથી તમને ત્રણ તો આપેલા છે, એક્સ વન, વાય ટુ અને ઝેડ વન. તો એમાં આપણને ખબર છે કે એક્સ વાય ઝેડ એ માં હશે અને વન ટુ બી માં હશે, એટલે તમને ગણ એ અને બી જે છે મળી જશે, રાઈટ? તો આ રીતે તમારે એની કેલ્ક્યુલેશન જે છે કરવાની છે. ઇનફેક્ટ તમે લાસ્ટ ક્વેશ્ચન બી જોશો તો એમાં બી તમને આ જ રીતની કેલ્ક્યુલેશન આપેલી છે. તો જોઈએ આપણે શું કીધું છે ક્વેશ્ચન નંબર 10માં, કે કાર્ટેઝિય ગુણાકાર એ ક્રોસ એ ના ઘટકોની સંખ્યા તમને 9 આપી છે, રાઈટ? અને એમાંના કોઈ પણ બે ઘટકો તમને આપેલા છે તો એ શોધો, અને એ ક્રોસ એ ના બાકીના ઘટકો લખો. હવે આપણાને ખબર છે કે એ ક્રોસ એ આપણે કરીએ છીએ, રાઈટ? તો એ એન ઓફ એ ક્રોસ એ આપેલું છે, અહીંયા બંને ગણ એક જ છે વસ્તુ ધ્યાનમાં રાખજો. તો એ 9 આપેલું છે, રાઈટ? તો આપણે એવું કહી શકીએ કે એન ઓફ એ માં કેટલા ઘટકો હશે, 3. તમે 9 ના પાર્ટ પાર્ટ, તો એન ઓફ એ ક્રોસ એને આપણે કઈ રીતે લખીએ, તો કે એન ઓફ એ ઇન્ટુ એન ઓફ એ, એટલે કે બંનેમાં કેટલા ઘટકો લખી શકીએ, 3 3, એટલે આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે એમાં ઘટકો કેટલા હશે, 3. હવે તો કે આ બંને પેર ઉપર ફોકસ કરો, બંને પેર જે છે, બંને જે જોડ છે એ ક્રોસ એ માં છે, રાઈટ? અને એ ક્રોસ એ માં છે તો ત્યાં આપણે શું થશે કે બધા જ ઘટકો જે બી હશે, તમે પહેલો ઘટક લખો કે બીજો ઘટક લખો, એ હોવાનો તો એ માં જ છે,
राइट, तो तमे एवं कही सको कि माइनस वन जे छे ए पण एमां बिलोंग करशे, जीरो पण एमां बिलोंग करशे अने वन पण एमां बिलोंग करशे। तो एना घटकोनी त्रण, घटकोनी संख्या त्रण होय तो त्रण घटको मळी गया आपणाने, के आ बन्ने पेर जे छे ए क्रॉस एमां छे तो त्रणे त्रण घटको एमां हशे अने एना घटकोनी संख्या त्रण छे तो ए शुं थई जशे माइनस वन जीरो वन। राइट, એટલે કે a इज इक्वल टू આપણને શું મળ્યું માઈનસ 1 0 અને 1। અને હવે a ક્રોસ a એટલે કે તમારે કરવાનું છે શું, તો કે આ જ ગણનો આ જ ગણ સાથે કાર્ટેશિય ગુણાકાર એટલે કે ટોટલ 9 ઘટકો થાય આપણે જોયું એમ, અને 9 માંથી 2 તમને આપેલા છે તો બીજા 7 ઘટકો તમારે લિસ્ટ કરવાના। राइट, तो आपणे हवे घटको लिस्ट करता आपणे ऑलरेडी एना विशे वात करी गया के कई रीते तमारे घटकोने लिस्ट करवाना छे। राइट, तो आ रीते तमे कोई पण गण आप्यो होय एना कार्टेशिय गुणाकारनी वात जे छे करी शको। राइट, तो ऑलवेज तमारे आ वस्तु जे छे ध्यानमां राखवानी। ओके, तो आ वात थई गई स्वाध्याय 2.1 नी। राइट, आई होप के तमने घणो ना कार्टेशिय गुणाकार रिलेटेड आपणे जेटला भी समझो एमां प्रोपरली ख्याल आव्यो हशे। राइट, नेक्स्ट विडियो में आपणे लोको संबंध विशेनी वात करीशुं के कई रीते आनो उपयोग करीने आपणे संबंध व्याख्यायित करी शकीए। ओके, टिल देन थैंक यू।